Good morning, Suyusa English Medium School, Gujarati Madhyam. Aje Dhoron 7, Ganit Vishayma Prakaran 4, Sada Samikaran, ni charcha karishu. Gai vakte apne charcha kari hati ke bhai samikaran kevi rite banavu, samikaran ni lakshanikta shun shun che, eni charcha kari hati. Aje samikarano no ukel, jema apne swadhyay 4.10 एम एवं कीधु से समीकरणों उकेलो एम स्वाध्याय 4.3 में पहला दाखला में ए नंबर जो एक्जाम्पल है बे वाय वत्ता पांच छेद में बे बराबर 37 छेद में बे तो सौ प्रथम आप शू करशू तो कि जे चल आप एम नाम राखीशू और पांच छेद में बे ने ओली बाजू लई जाए तो वत्ता से तो शू थी जैसे 37 छेद में बे ओछा पांच ना छेद હવે એનો મતલબ કે બેયનો છેદ સરખો છે તો 37 ઓછા 5 છેદમાં 2 લખી શકાય 37માંથી 5 જાય તો વધશે 32 32ના છેદમાં 2 તો 2 એકા 2 ને 16 દુ 32 તો 2y બરોબર 16 તો y બરોબર 16 છેદમાં 2 એટલે જવાબ આવશે y બરોબર 8 તો મિત્રો આવી રીતે આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ નંબર 2 નંબર 2 ના એક્ઝામ્પલ માં એવું આપ્યું છે કે 2a આપ્યો છે એમાં a નંબર નો એક્ઝામ્પલ 2 કૌંસ માં x+4 બરોબર 12 તો પહેલા આ કૌંસ ને છૂટો પાડવો પડે એટલે કે 2 વડે ગુણતા 2x+8 બરોબર 12 આ 8 ને આપણે ઓલી બાજુ લઈ જઈએ એટલે કે 2x બરોબર 12 ઓછા 8 બરોબર જવાબ આવે 4 તો 2x બરોબર 4 તો x બરોબર 4 ના છેદમાં 2 તો 2 દુ 4 તો જવાબ આવશે x બરોબર 2 આ સમીકરણનો ઉકેલ 2 આનો મતલબ એવો થાય કે આ x બરોબર 2 ની કિંમત અહીંયા મૂકો તો એનો જવાબ અને અહીંયા એટલે કે LHS ને RHS હંમેશા સરખા થાય આ જે જવાબ આવે છે એનો અર્થ એવો થાય કે જમણી બાજુ અને ડાબી બાજુ બંનેનો જવાબ એક સરખો થાય હવે સ્વાધ્યાય 4.4 ની વાત કરીએ એમાં એવું કીધું છે કે સમીકરણ બનાવીને ઉકેલો તો કે દાખલા તરીકે પહેલાં સમીકરણ તમારે બનાવવાનું છે અને સમીકરણ બનાવ્યા પછી તમારે એને ઉકેલવાનું છે એમાં જુઓ તમે સ્વાધ્યાય 4.4માં પહેલાં એક્ઝામ્પલમાં એવું કીધું છે કે એમાં જી નંબરનો એક્ઝામ્પલ આપણે લઈશું જે તમને થોડોક ટફ લાગે એટલે આપણે એ લઈ જઈએ અનવર એક સંખ્યા ધારે છે અને તો તે સંખ્યાના 5/2 ભાગમાંથી 7 બાદ કરે અને પરિણામ 23 પ્રાપ્ત થાય તો કે સૌ પ્રથમ તો આપણે શું કરવું પડે કે ધારો કે તે સંખ્યા શું છે x છે હવે એના 5/2 ભાગ એટલે 5/2 x અને એમાંથી 7 બાદ કરો તો કે -7 બરોબર 23 આપણને આવું સમીકરણ પ્રાપ્ત થાય તો હવે આ જે 2 આપ્યા છે એનો અર્થ એવો થયો કે બાકીના 2 જણામાં બગડો નથી તો બગડા 2 એટલે 2 નો લસાઅ લેવો પડે તો 5x બરોબર તો 2 7 સાથે ગુણાય અને 23 સાથે ગુણાય તો જવાબ આવશે 5x ઓછા 14 બરોબર 46 તો 14 ને તમે ઓલી બાજુ લઈ જાઓ એટલે ઓછા છે તો વત્તા 5x બરોબર 46 વત્તા 14 બરોબર 60 તો 5x બરોબર 60 જવાબ આવ્યો તો x બરોબર 60 ના છેદમાં 5 12 પંચું 60 x બરોબર 12 ઉપરની કિંમતમાં તમે x બરોબર 12 લખો તો જે આપણને સૂચના આપી હતી એનું અમલીકરણ એટલે પાલન થાય એટલે HS બરોબર RHS હવે દાખલા તરીકે બીજા એક્ઝામ્પલમાં 4.4માં બીજા એક્ઝામ્પલમાં એ નંબરમાં એવું આપ્યું છે કે શિક્ષક તે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે તો આનો મતલબ એવો થયો કે દાખલા તરીકે આપણે પહેલાં એક્સ નક્કી કરવો પડે તો તમને ખબર છે કે કોના કરતાં કોણ વધારે તો કે ઓછા કરતાં વધુ ગુણ વધારે છે તો કે આપણે એક્સ કોના માટે ધારવો પડે તો કે ધારો કે સૌથી ઓછા ગુણ મેળવનારને એક્સ ગુણ કહી દો તમે તો સૌથી વધારે ગુણ મેળવનારને કેટલા થાય તો કે એના કરતાં બમણા એટલે 2
ઉંડા કરતા હાથ વધારે તો 2x 7 આવું પ્રાપ્ત થાય। આનો અર્થ એવો થયો કે આપણે સમીકરણ બનાવવું હોય તો 2x 7 = 87। 7 ને તમે ઓલી બાજુ લઈ જાઓ એટલે કે 2x 87 - 7 = તો જવાબ આવશે 80। તો 2x 80 જવાબ આવ્યો। તો x 80 / 2 તો જવાબ આવશે 80 ને 2 વડે ભાગો એટલે 40 જવાબ આવે। x 40 એટલે કે સૌથી ઓછા ગુણ કેટલા છે, વધારેમાં વધારે 87 તો ઓછામાં ઓછા 40। પછી 2b એટલે 2 નંબરમાં બીજો આપ્યો છે, એક સમદ્વિ બાજુ ત્રિકોણના બે આધાર ખૂણાના માપ સરખા છે અને શિરકોણનું માપ 40 અંશ છે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે। અને એવું કહે છે કે તમે યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 અંશ થાય એટલે કે હોય। તો આના ઉપરથી આપણે કહી શકાય કે દાખલા તરીકે બે ખૂણાઓના માપ સરખા છે તો કે એક્સ એક્સ, ત્રીજા ખૂણાનું માપ 40 અંશ છે તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 એટલે એક્સ વત્તા એક્સ 2 + 40 ત્રણેયનો ટોટલ 180 થાય। તો 2x બરોબર તો કે 40ને ઓલી બાજુ લઈ જાઓ અને એક્સ એક્સનો સરવાળો કરો તો કે 2x અને 40 ઓલી બાજુ જાય તો 180 - 40 તો જવાબ આવશે 140। તો 2x બરોબર 140 તો x બરોબર જવાબ આવશે 140 / 2। તો ઉપર જવાબ આવ્યો x બરોબર 70। એનો મતલબ કે બાકીના જે બંને ખૂણા સરખા હતા એ સરખા ખૂણાઓના માપ 70 રહેશે। તમે સરવાળો કરો 70 અને 40 તો આનો અર્થ એવો થયો કે આપણો જવાબ ત્રણ ખૂણાઓ કેવા છે તો કે 70 અને 40। તો આ ત્રણેયનો ટોટલ કેટલો થશે, ત્રણેયનો ટોટલ આપણને 180 પ્રાપ્ત થશે। તો કહેવાનો મતલબ આવી રીતે તમે સમીકરણો બનાવી શકો છો અને એ સમીકરણ બનાવીને તમે એનો ઉકેલ મેળવી શકો છો। તો મિત્રો તમને ઉદાહરણો આપ્યા છે એ તમારે નોટબુકમાં લખવાના છે ને ઉદાહરણ પછી સ્વાધ્યાય 4.3 અને સ્વાધ્યાય 4.4 જે આપણને આપ્યું છે એ તમારે બાકી નોટબુકમાં તૈયાર કરવાનું છે। તો મિત્રો અહીંયા આપણે પ્રકરણ 4 સાદા સમીકરણો પૂર્ણ કરી છીએ, તમારે વ્યવસ્થિત તમારી પાકી નોટબુકમાં લખી નાખજો। બીજું જેને પાકી નોટબુકમાં લખાતું જાય એ પ્રમાણે સ્કૂલે આવીને નોટબુક કે ચોપડો જે હોય આપી જવું, પેપર જેને બાકી છે ગણિત અને સામાજિક વિજ્ઞાનના તો એ પણ લખીને દરેક જણાએ જમા કરાવી ચેક કરાવી લેવા। ઓકે, ગુડ બાય।